હવે જોઈશું સમાચારો વિસ્તારથી. હજીરા રોડ પાલપાટિયા પાસે શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિર દ્વારા અન્નપૂર્ણાના પ્રાંગણમાં જ શ્રી સિદ્ધિ વિનાયક દાદા ચરણના સાનિધ્યમાં અષાઢ વદ ચોથના દિવસે ચતુર્થીના સંયોગથી અંગાર કે ચોથના પર્વે વેદ પંડિતો દ્વારા પાઠાત્મક તથા અભિષેકાત્મક પૂજાનું આયોજન કરાયું હતું. સવારે 9 કલાકે પૂજા યજ્ઞની શરૂઆત થઈ હતી. શ્રી સિદ્ધિ વિનાયક દાદાને કેસરથી સ્નાન અને જળ ચડાવી પંચામૃત તેમજ વિવિધ તીર્થોના જળથી અભિષેક કરાયો. સાંજે 7 વાગે મહાઆરતીનું આયોજન પણ કરાયું છે. શ્રી અન્નપૂર્ણા માતાજીના મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રી અન્નપૂર્ણા માતાજી મંદિર ખાતે આયોજિત પૂજા યજ્ઞનો લાભ લેવા વહેલી સવારથી ભક્તોની લાઇન લાગી હતી. મંગળવાર અને ચતુર્થીના સંયોગથી અંગારકી ચોથના વ્રતથી અનેક લોકોએ ધન્યતા અનુભવી. અંગારકી ચોથનું શાસ્ત્રોમાં ઘણું મહત્વ છે. આ ચોથના દિવસે પૂજન અર્ચન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. ગૃહકલેશ, ગ્રહ દોષ, જન્મકુંડળીમાં થનાર અનેક દોષો પણ શાંત પડે છે. જય ગણેશ. મારું નામ અંબિકા પ્રસાદ અગ્નિહોત્રી. આ કવિ મંદિરથી આજે ચોથની દિવસે કઈ પ્રકારનું મંદિરમાં આયોજન કરવામાં આવ્યું? પાલપાટિયા હજીરા રોડ પર આવેલો આ શ્રી અન્નપૂર્ણા માતાજીનું આ ભવ્યાતિભવ્ય મંદિર જ્યાં શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદા બિરાજમાન છે. આજે અંગારકી ચતુર્થી પર્વ નિમિત્તે અહીંયા સવારથી જ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે પધારી રહ્યા છે. સવારથી જ શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ દાદાનો ભવ્યાતિભવ્ય કેસર જલ દ્વારા અભિષેક અને વિવિધ દ્રવ્યો દ્વારા પંચામૃત પૂજન ઇત્યાદિ પૂજનો દ્વારા ભગવાનનું યથાશક્તિ અભિષેક પૂજન કરવામાં આવ્યું છે. અને ત્યાર પછી ભગવાનની મહાઆરતી અને હવે પૂજનાત્મક અભિષેકાત્મક આ ગણપતિ અથર્વ શીર્ષ પઠન દ્વારા ભગવાનનું પૂજન અર્ચન ચાલી રહ્યું છે. કેટલા લોકો મંદિરમાં દર્શનાર્થે પધાર્યા છે? લગભગ સવારથી 2-2.5 હજાર લોકો આવી ગયા હશે દર્શનાર્થે, અને સાંજ સુધીમાં લગભગ 5-7 હજાર પબ્લિક લગભગ દર ચતુર્થીએ પધારે છે. પણ આ ચતુર્થી દર ચતુર્થી કરતા વધારે ભક્તોની સંખ્યા દેખાય છે અત્યાર સુધી. બ્યુરો રિપોર્ટ, ચેનલ લાઈવ વિટનેસ, સુરત.